સામાન્યકાળના 14મા અઠવાડિયાનો શનિવાર, ધર્મસભા આજે સંત બોનાવેન્તુરાનું પર્વ ઉજવે છે. આપણા જીવનની દરેક પરિસ્થિતિમાં ઈશ્વર જો કેન્દ્રસ્થાને હશે તો ઈશ્વરના રાજ્યમાં આપણું સ્થાન અટકેરું જ હશે. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશના 10મા અધ્યાયના વચનો 24-33. શિષ્ય ગુરુથી અટકો નથી કે નોકર તેના માલિકથી ચડિયાતો નથી. શિષ્યને પોતાના ગુરુ જેવો અને નોકરને પોતાના માલિક જેવો વર્તાવ મળે તો તેણે સંતોષ માનવો જોઈએ. જો ઘરના વડીલને લોકોએ શૈતાન કહ્યો છે તો તેના ઘરનાને શું નહીં કહે? માટે તે લોકોથી ડરશો નહીં. જે કાંઈ ઢાંકેલું છે તે ખુલ્લું થયા વગર રહેવાનું નથી, અને જે કાંઈ ગુપ્ત છે તે જાહેર થયા વગર રહેવાનું નથી. હું તમને અંધારામાં કહું છું તે તમે દોળે દાડે કહેજો, જે તમને કાનમાં કહું છું તે તમે છાપરે ચડીને પોકારજો. જેઓ દેહને હણે છે પણ આત્માને હણી શકતા નથી તેમનાથી ડરશો નહીં. એના કરતાં તો જે દેહ અને આત્મા બંનેનો નરકાગ્નિમાં નાશ કરવાને સમર્થ છે તે ઈશ્વરનો જ ડર રાખજો. ચકલી પૈસાની બબ્બે નથી વેચાતી, તેમ છતાં તમારા પરમપિતાની રજા સિવાય એવી એક ચકલી સુદ્ધા ભોંય પડતી નથી. તમારા માથાના તો વાળે બધા ગણેલા છે એટલે ગભરાશો નહીં. ડગલાબંધ ચકલીઓ કરતાં તમારી કિંમત વધારે છે. જે કોઈ મારો લોકો આગળ સ્વીકાર કરશે તેનો હું પણ મારા પરમપિતા સમક્ષ સ્વીકાર કરીશ, પણ જે કોઈ મારો લોકો આગળ ઇનકાર કરશે તેનો હું પણ મારા પરમપિતા સમક્ષ ઇનકાર કરીશ. આજના શુભ સંદેશમાં ઈસુ તેમના શિષ્યોને આવનાર સમય માટે તૈયાર કરવા 4 શિખામણો આપે છે. 1. પોતાના ગુરુ અને માલિક ઈસુ સાથે લોકો જે રીતે વર્ત્યા તેનાથી જુદા કે સારા વર્તનની શિષ્યોએ અપેક્ષા રાખવી અર્થહીન છે. જો લોકો ઈસુને અપદૂતોના સરદારના સાગરિત જેવું બદનક્ષીભર્યું બિરુદ આપી શકે છે તો ઈસુના શિષ્યો માટે શું ન કહી શકે? આ લોકોએ ઈસુને કાવતરાપૂર્વક મૃત્યુદંડ આપવાનું ષડયંત્ર ઘડ્યું એ પહેલાં પણ ઈસુને મારી નાખવા માટે કેટલીય વાર પેંતરા રચ્યા હતા, પણ ઈસુનો સમય પાક્યો નહોતો. શિષ્યોએ તો ઈસુના જેવી ભારે સતામણી માટે તૈયાર રહેવું પડશે. ઈસુએ આટલી ઉપેક્ષા, અસ્વીકાર અને બદનક્ષી સહન કર્યા, પણ પોતાનું જીવન કાર્ય ના છોડ્યું. આજ ઈસુનો સંદેશ છે કે ગમે તેટલી સતામણી છતાં શિષ્યોએ શુભ સંદેશના પ્રસારનું કામ આગળ ધપાવવાનું જ છે. શિષ્યોએ પોતાના ગુરુના જીવનમાંથી આ પાઠ શીખવાનો છે. 2. દુનિયાના ચોપડે નોંધાય કે ના નોંધાય, ઈશ્વરના ચોપડે શિષ્યોએ કરેલા કાર્યો અવશ્ય નોંધાશે. આપણા છૂપા સદકૃત્યો અને દાન ધર્માદા, ઈસુના મહિમા માટે કરેલા ગુપ્ત કાર્યો ઈશ્વરની નજરમાં ગુપ્ત રહેવાના નથી. ઈશ્વર એ બધાને જાહેર કરશે. નશ્વર દેહનું કોઈ મહત્વ નથી. આપણું શરીર ઈશ્વરનો મહિમા થાય એ માટેનું સાધન છે. તેથી ઈશ્વરનો શુભ સંદેશ ફેલાવતા શારીરિક નુકસાન પહોંચાડનારાથી ડરવાની જરૂર નથી.
જરૂર છે એ પરિબળોથી ડરવાની જેના આક્રમણથી આત્માને નુકસાન પહોંચે. માણસ માત્રએ ડરવાનું છે આપણા સર્જનહારથી જ, જે આપણા શરીર અને આત્માનો નાશ કરવાને સમર્થ છે. ઈસુનો સંદેશ સર્વ માનવો માટે હતો. ઈસુએ કશું છુપાવવાનું નહોતું. તેથી શિષ્યો જે અંગતમાં ઈસુ પાસેથી શીખ્યા તે એમણે જાહેરમાં ઉઘાડે છોગ કહેવાનું છે. એક સૈનિક કે નાવિક એના વ્યવસાયના જીવલેણ જોખમોથી ડરતો નથી. એવી જ નિડરતાની ઈસુ તેમના શિષ્યો પાસેથી અપેક્ષા રાખે છે. 3. માનવી ઈશ્વરનું સૌથી શ્રેષ્ઠ અને સૌથી પ્રિય સર્જન છે, અને તેથી ઈશ્વરની નજરમાં માનવી માત્રનું ખૂબ ઊંચું મૂલ્ય છે. જો ઈશ્વર તેના એકદમ અલ્પ એવા જીવનું જતન કરવાનું ચૂકતા નથી તો માનવીને કદી વિસરે ખરા? વિમાનમાં મુસાફરી કરતો નાનો છોકરો, હવામાનમાં ગરબડ થતાં વિમાન ડોલવા લાગે છે અને બધા ભયભીત થઈ જાય છે ત્યારે એની વિડિયો ગેમમાં મસ્ત છે. કોઈ પૂછે છે તો છોકરો જવાબ આપે છે કે મારા પપ્પા આ વિમાન ચલાવે છે તો મને શાની બીક. ઈશ્વર આપણી પાસેથી આપણે આવો વિશ્વાસ કેળવીએ એવી અપેક્ષા રાખે છે. 4. આપણા દુનિયાવી જીવનમાં ઈસુનું જે સ્થાન અને મૂલ્ય હશે તે જ સ્થાન અને મૂલ્ય ઈસુની નજરમાં આપણા મૃત્યુ પછીના જીવનમાં આપણે માટે હશે. તેથી આપણા જીવનમાં જે કોઈ પરિસ્થિતિ હોય તે પરિસ્થિતિમાં ઈશ્વર આપણા જીવનના કેન્દ્ર સ્થાને હોય તો ઈશ્વરના રાજ્યમાં આપણું પણ સ્થાન અદેકીરું જ હશે. પ્રાર્થના કરીએ કે આપણે ઈશ્વરને આપણા જીવનના કેન્દ્ર સ્થાને રાખીને નિડરતાપૂર્વક તેમનો મહિમા થાય એવું જીવન જીવનારા શિષ્યો બનીએ. Thank you.
हूँ।